નથી અને જામનગરમાં અતિ ભારેથી ભારે વરસાદ આપે તે દર્શાવી છે. સાથે સાથે જિલ્લા કલેક્ટર રવિશંકરે લોકોને સુરક્ષિત સ્થાને પહોંચવા માટે પણ અપીલ કરી. જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયો કિનારો ધરાવતો જિલ્લો છે. જામનગર જિલ્લાના ઘણા બધા ગામડાઓ દરિયા કિનારે વસેલા છે. જોકે ગઈકાલે જ 20,000 જેટલા લોકોનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. આજરોજ જિલ્લા કલેક્ટર રવિશંકરે અમદાવાદ સેવા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી અને અહીંયા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે તેમનું નિરીક્ષણ કર્યું છે. જામનગરમાં 10-12 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકો માટે ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાનું વાયુ વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને કોઈ જાનહાનિ ન થાય તેમજ કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે વાવાઝોડું હાલ ઓમાન તરફ ફંટાયું એવા અહેવાલો આવી રહ્યા છે, છતાં પણ જામનગર પર હજુ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે તેવા સંકેત જિલ્લા કલેક્ટર રવિશંકરે આપ્યા છે. હાલ જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સરાહનીય કામગીરી કરાવવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડુંના કારણે પુષ્કળ વરસાદ થવાની હવે શક્યતા છે. લગભગ એક કલાકમાં હું માનું છું કે આખું વાતાવરણ ફરીથી બદલાઈ જશે અને વરસાદ થશે. આ વરસાદમાં જેટલા લોકોને અમે ખસેડ્યા છીએ એની સંખ્યા લગભગ 20,000થી વધારે થઈ ગયા છે. એ લોકોને બધાને સમયસર ફૂડ મળી જાય, જમવાનું મળે તે માટે અમે આવી સ્વૈચ્છિક સંસ્થાઓને અમે સંપર્ક કર્યા હતા. જામનગર જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણને ખૂબ મદદ કરીને આ અંદાવાબા સેવા સંસ્થાન જે છે એના મારફતે અને એમાં 5-6 એજન્સીઓ જે મળીને ચેમ્બર ઓફ કોમર્સ છે, ફેક્ટરી ઓનર્સ એસોસિએશન છે, એ લોકો બધા મળીને અને જીતુલાલ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી એ લોકો બધા આપણે ખૂબ સહયોગ કરી રહ્યા છે અને સમયાંતરે એ ગરમા ગરમ જે છે નાસ્તો વગેરે બનાવીને એ આપણને મળતા જાય છે, જે અમે શેલ્ટર હાઉસમાં જ્યાં લોકો નિવાસ કરે છે ત્યાં અમે પહોંચાડી રહ્યા છીએ. મારી એક વિનંતી છે બધા લોકોને, આપને એવું લાગતું હશે કે અત્યારે કદાચ વરસાદ નહીં થાય, પણ આપણે એવા ભ્રમમાં નહીં રહેવાનું. એક જ કલાકમાં ગઈકાલે આપણે જોયા હશો કે 3:45 સુધી કોઈ પણ વરસાદની આગાહી વગેરે કંઈ નહોતી, બિલકુલ ગરમી પુષ્કળ ગરમી હતું, પણ વિધિન 15 મિનિટમાં આખું વાતાવરણમાં બીજું ચારે બાજુથી વીજળી કડકાવાનું શરૂ થઈ ગયા હતા. આ જ પરિસ્થિતિ આજે પણ સર્જાવાના છે અને નેક્સ્ટ 24 અવર્સ માટે આપણે બધા હાઈ એલર્ટ ઉપર છીએ. એટલે જેટલા લોકો લો લાઇન વિસ્તારમાં રહે છે, મારી વિનંતી છે આપ સૌ પ્રેસ મીડિયા મિત્રો મારફતે કે એ લોકો ઊંચાણના વિસ્તારમાં જતા રહે, પાકા આવાસમાં જતા રહે અને જે સરકારી શેલ્ટર હાઉસ આપણે બનાવી છે 39 એમાં જતા રહે, અને એ પણ નહીં હોય તો આપણા કોઈ પણ રિલેટિવ વગેરે જે હોય જે સિટી વિસ્તારમાં કે જે અનએફેક્ટેડ એરિયામાં અગર હોય તો એ જગ્યા ઉપર જઈને મારી વિનંતી છે. થેન્ક યુ.